ભગવાન, હું ખેતરે જાઉં છું બેટા, પેલા હાર ભાતું લઈને આવી જાજે. બાપુ તમે ચિંતા ન કરો, હમણાં વાહિદુ કરી પાણી ભરીને ભાતા તૈયાર કરી જ દઉં હું. હા તો દીકરી, જય માતાજી, હું જાઉં ખેતરે. હા બાપુ, જય માતાજી. પણ ઉભા રહ્યો. બાપુ તમે રોજ ભૂલી જાઓ છો. ખમ્મા મારી દીકરી, ઘણું જીવો ખમ્મા મારી દીકરી. હા બાપુ, તમારો હાથ મારા પર હોય એટલે મને કાંઈ ન થાય. આખી જિંદગી તમારી સેવા કરીશ અને તમારી દીકરી નહીં તમારો દીકરો બનીને રહીશ બાપુ. અરે મારી દીકરી એટલે તો હું તને દીકરા કહીને બોલાવું છું, તને બેટા કહીને બોલાવું છું, કે તું મારા દીકરા બરોબર જ છો. પણ એક દિવસ મારી દીકરી સાસરે જવું જ પડે છે. મારી દીકરી કેમ કે દીકરીને વળાવે ને ત્યારે બાપના કાળજાના કટકા થઈ જાય છે બેટી, અને દીકરી તો બાપના કાળજાનો કટકો હોય છે. અને એક દી તો મારી દીકરી સાસરે જવું જ પડે, આ સંસારનો નિયમ છે. અરે બાપુ તમે રડવાનું બંધ કરો, મારે ઘણું કામ બાકી છે. તમે ખેતરે જાઓ, હમણાં બપોરના ભાતા લઈને આવું. હા મારી દીકરી, જય માતાજી, હાલ હું ખેતરે જાઉં હો બેટા. હે ભગવાન, મારી દીકરીની રક્ષા કરજે. આજે આ બાપની દીકરી માં વગરની મોટી થઈ છે, એને માનું સુખ નથી જોયું ભગવાન. નાનપણથી જ એને માથે માનો છાંયો નથી, પણ મારી દીકરીએ આજ સુધી મને એમ નથી કીધું કે બાપુ મને મારી માની યાદ આવી છે. આજે મારી દીકરી ગાય જેવી છે ભગવાન, એની હારે રહેજે. કોઈ દીકરીનું માગું નાખવું હોય તો દીકરી પાસે નહીં, એના બાપ પાસે નાખવું પડે. અને અમારા રાજપૂતની કઈક મર્યાદા હોય. ક્યાં છે તારો બાપ? બગડામાં બેઠા છે મારા બાપુ. ઘોર લીમડાના છાંયે માગું નાખવું હોય તો મારા બાપુ પાસે આવો. હાલ તો તારા બાપ પાસે. હું કોણ? કડીનો બાદશાહ. બેટા સુજાન, આ કોણ છે? બાપુ
આપણા મહેમાન છે. પણ બેટા સુજાન, આવા મહેમાન? બાપુ, આપણા રાજપૂત ત્યાં કોકડી ઓવા મહેમાન આવ્યો હોય અને કોકડી આવા મહેમાન પણ હોય. પણ બેટા સુજાન, આવા મહેમાન ઓલા જોધપુર વાળા ની આપો હોય. હું સુરસિંહ વાઘેલા હું, મને નો પોહાય બેટા. બાકી મારી દીકરી ન્યા કડી બાદશાહ હોય તો હું રાજપૂતાણી ના પેટ નો નો કહેવાઉ. બેટા, ઈ મહેમાન જોધપુર ને પોહાય. બેટા સુજાન, આપને નો પોહાય. પણ બાપુ, કંકોત્રી નું તો કેવું જ જોશે અને લગન પણ દેવા જોશે. મારી દીકરી સુજાન કોઈ દી કટકા થઈ જાય પણ કોઈ દી લગન દેવાનું બોલે નહીં. કાંઈ વાંધો નહીં બેટા સુજાન, તું કહેતી હોય તો આપણે દઈ દઈ લગન અને વાર ને તિથિ. બાદશાહ, તમે મારી દીકરીનું માગું નાખવા આવ્યા છો અને વાત કરી બધી મારી દીકરીઓ. હું કડીનો બાદશાહ છું, તારી દીકરીનું માંગુ લઈને આવ્યો છું. તો બોલ, કેદી આવ તારી દીકરીને લેવા. તો કડીના બાદશાહ, મંગળવાર અને પાંચમના દિવસે આવી જાજે તું જાન જોડીને. ભલે ભલે રાજપૂત. સુજાન, આપણે બાદશાહને તિથિ વાર આપી દીધા, પણ બેટા તે શું વિચાર્યું છે મને જણાવતો ખરી બેટા સુજાન. વિચારવાનું કોઈ દી હોય જ નહીં આપણે બાપુ. રાજપૂત અને રાજપૂતાણીઓએ આ વિચાર્યું હોત તો આ ધરતી હિન્દુસ્તાન હોય જ નહીં બાપુ. નિર્ણય લેવાનો ન હોય બાપુ, આપણે નિર્ણય જ હોય. આપણે વિચારવાનું ન હોય બાપુ, નિર્ણય લેવાય જ ગયા હોય બાપુ આપણા રાજપૂતમાં. બેટા, તો હવે મરી જવાય અને ઝેર ઘોડી લેવાય આપણે બાપ દીકરીને. ઝેર તો ઘોરી લેશું બાપુ આપણે, પણ દરિયા કાંઠા બાજુ આપણે એક હાકલો કરી લઈ તો. મારી માં કઈ કાળું કાળું રાખી, નામ તો મને નથી આવડતું, પણ દરિયા કાંઠા બાજુ ધૂપ ફેરવતી. બેટા, દરિયા કાંઠા બાજુ તો દ્વારકા વાળો હે, અને દ્વારકાધીશ ને બોલાવી તો કાર્યો ઠાકોર આવે તો ખરો, પણ દ્રૌપદીનો છેડો જ્યારે અહીંથી છૂટીને વાંહીથી છૂટીને જ્યારે કેડે આવ્યો ને દીકરી, ત્યારે ઠેક કાર્ય ઠાકર આવ્યો તો. અને એ ઓલા ભીષ્મ પિતાને પોહાય, મને રાજપૂતને નહીં, કાપી કટકા કરી નાખું જો તને કોઈ આંગળી ચીંધે તો. બેટા સુજાન, બેટા, અને એને વાર બહુ લાગે, અને એ બાદશાહ તારા હાડીનો છેડો અડમાં આવે અને હું ગરાસિયો જોઈને કાપી કટકા નો કરી નાખું તો હું રાજપૂતાણી નું ધણ નો થાય હોય બેટા, મારાથી નો જરવાય ત્યાં સુધી. અને એ આવે ત્યાં સુધી બહુ મોડું થઈ જાય દીકરી, અને ત્યાં સુધી તો બાદશાહ તારો છેડો ઝાલી લે. એટલે બેટા, એને વાર બહુ લાગે, મારે દીકરી એને વાર બહુ લાગે. બાપુ, એ તો મને ખબર છે, હું એનું નથી કહેતી. તો બેટા, આપણે ઝેર ઘોડી લઈ મરી જવાય, બીજું કોઈ નથી આપણો. બેટા, ઈ બાજુ કોણ છે? બાપુ, મારી માં કહેતી ગઈ છે કે આપણે રાજપૂતોને જ્યારે મર્યાદાને સંકટ આવે ને ત્યારે ચારણની આયુને યાદ કરી લેવાય. ફરવાનું ન હોય અને ઝેર પણ ન ઘોરવાના હોય, હજી ચારણની આયુ બેઠી છે. તો ઈ માની તું વાત કરસ મારી દીકરી? હા બાપુ, હા. તો બેટા સુજાન, કઈ આયુ માં આવે બેટા? કઈ આયમાં આપણી વારે ચડે બેટા? બાપુ, યાદ કરું છું પણ યાદ નથી આવતું, દરિયાના કાંઠે છે. સમરણ કરું છું પણ સમરણ નથી થતું. બાપુ, યાદ આવ્યું, મોગલ મોગલ મોગલ, ઈ માં મોગલ ની વાત કરું છું. બાપુ, ઈ હું માં મોગલ ની વાત કરું છું. મારી માએને ધૂપ કરતી, એના દુઆ છંદ ગાતી, ઈ ઓખા ધાર વાળી મોગલ ની વાત કરું છું. બેટા સુજાન, તું માં મોગલ ની વાત કરસ, ઈ માં ઓખા ધાર વાળી મોગલ ની વાત કરસ. તારી માં જીવતી ત્યારે ખંભે લોબડી નો છેડો નાખી માથે ઓઢી ઈ
એમાં મોગલ ને યાદ કરતી હતી અને મોગલ આવતી મોગલ જરૂર સાંભળતી. મારી દીકરી આજે તું યાદ કર, માં મોગલ તારું જરૂર સાંભળશે. અને દીકરીની વારે તો મોગલ કાફના પલકારે આવે. મારી દીકરી તું ઓખા અધરવાળી મોગલ ને યાદ કર. હાજર થાવ, ઈ મોગલ આઈ છું હું. મારી દીકરી તારા આંખે આહુણા નો એ બાપ, દીકરી તો મારા આંખનું રતન છે. હું 18 વર્ષની માં છું, પણ ખાલી મારી દીકરીએ મારું સ્મરણ કરે ને ત્યાં હું હાજર થઈ જાઉં. ઈ જગદંબા, ઈ ચરણાય મોગલ છું હું. ખમ્મા મારી આઈ મોગલ, તને જાજી ખમા. આજે તું આ માં વિનાની દીકરીનો પોકાર સાંભળીને આવી ઓ માં. આજ મેં મારા ગામના સીમાડેથી તને યાદ કરી અને તું દરિયાકાંઠે ઓખાથી તું આવી. જય હો માં મછરાળી મોગલ, તારી જય હો. અરે મારી દીકરી, હું ચાર જગદંબા મોગલ આવી છું. ખાલી આંખ બંધ કરી મારું સ્મરણ કર અને દુનિયાના છેડે તું હોય અને ત્યાં આવી તારી વારે ન આવું તો મારા ઓખા દરના બેસણા લાજી હો. માં, આજ આ ગરીબ રાજપૂતની દીકરીની મર્યાદાની વાત છે. માં, આજ આ દીકરીની લાજ રાખ. અમારી આબરૂ, અમારી મર્યાદા બધું તારા હાથમાં છે. માં મોગલ, મારી દીકરી એ બાદશાહની એટલી હિંમત કે મોગલની દીકરી સામે નજર માંડે. અરે, હજી આ મોગલની તાકાત શું છે? હજી બાદશાહને શું ખબર? મારી દીકરી સામે નજર માંડે એની આંખ બહાર કાઢી નાખું. એ મોગલ આવી છું હું. એ બાદશાહનું નામ નિશાન ન રહેવા દો મારી દીકરી. હે માં મોગલ, આજે આ દીકરી નાનપણથી માં વિનાની છે માં, અને આજે માં મોગલ તેનો હાથ ચાલ્યો. હે માં મોગલ, આ રાજપૂતના શરીરમાં જ્યાં સુધી જીવ છે ને માં, ત્યાં સુધી માં તમને પૂજશે. પેઢી દર પેઢી માં મોગલ તમને યાદ કરશે. હે માં મોગલ. અરે રાજપૂત, હવે દીકરીનો હાથ મેં ચાલ્યો છે. હવે કદાચ સિંહના ટોળા વચ્ચે તારી દીકરી હોય અને મને હાકલો કરે તો હું સિંહના ટોળા વચ્ચે પાણી પાયા. ઓ રાજપૂત, હવે તું ચિંતા ન કર. હવે આ મોગલની દીકરી છે. અમ્મા મારી મોગલ, તમને જાજી કમા ઓખા દરબારી. જય માં મોગલ. અરે મારી દીકરી, હમણાં એ બાદશાહની હવેલીમાં જાઓ. એ ઢોળિયામાંથી સૂતું છે, એની છાતી ઉપર પગ રાખી એને પાતાળ ભેગો ન કરું તો હું આ મોગલ નહીં. આકરો
મચગાળી મોગા આપણે એનું કીધું કરવું જ પડશે, હાલો આખા ગામમાં તાળા મારી દઈએ. હાલો
માં મને માફ કરી દો માં, આજ પછી હું કોઈ પણ દીકરી પર પૂરી નજર નહીં કરું માં, મને માફ કરી દો માં. હલ મંડ ભગવા, હલ માં કીએ એને મેં ચરણ ની આઈ મારતો નથી. હલ હોય જ ભાગ, નાસ થી કોઈ દીકરી સામે કુડી નજર ન કરતો. જો કોઈ દીકરી સામે કુડી નજર કરી તો તારા આંખ ના દોરા બાર કાઢી નો નાખું, તો મછરાડી મોગલ નહીં. હે માં, હે ચારણ જગદંબા, હે ચારણ આઈ માં મોગલ, અમને માફ કરો માં, અમારાથી ભૂલ થઈ ગઈ માં. એ કડીનો બાદશાહ હતો અને માં અમે જો એને કીધું ન કર્યું હોત તો માં આજે અમારા ગામનું પૂરું કરી નાખત. હે માં, અમે જો એનું કીધું ન કર્યું હોત તો માં અમારા ગામ ઉપર ચડાઈ કરત અને અમારું ગામ ભાંગી નાખત માં. ખબરદાર, આજથી આ ગામમાં કોઈ તાળું માર્યું છે તો એટલે આજથી આ ગામનું નામ ભગુડા રાખજો. હું કયમને માટે અહીંયા બેઠી છું, તમારે આજથી આ ગામમાં કોઈ દી તાળ નહીં મારવો પડે. આજથી આ ગામનું નામ ભગુડા રાખજો અને માં અમારી અને અમારા ગામની રક્ષા કરજો. માં આ ગામનું નામ લેવાથી પણ લોકોને દુઃખ દૂર થશે. આજથી મારા અમર બેસણ આ ગામ ભગુડામાં થશે. આજ સુધી હું ઓખાદર વાળી મોગલ કહેવાતી, ઇતિહાસમાં આ ગામના ગુણ ગવાશે.